नमस्कार विद्यार्थी मित्रों, हूँ निकुंज कटेसिया, सर्वोपरि स्कूल आपनु हार्दिक स्वागत करू छू। सर्वोपरि स्कूल यूट्यूब चैनल अंदर फरी वक्त आपणे जोईए तो विद्यार्थी मित्रों, आपणे धोरण 5 नी अंदर विषय गणित गमत, हवे एमां पाठ पहेलो राष्ट्रीय फळ केरी, बराबर छे विद्यार्थी मित्रों? तो जोईए, हवे जो विद्यार्थी मित्रों पाठ पेलू छे राष्ट्रीय फळ केरी, परंतु एनी पहेला आपणे विषयनुं नाम जोईए तो शुं छे? गणित गमत। एटले एनो मतलब एवो कि गणित शीखवानुं, पण केनी साथे? तो के गमत साथे, बराबर छे विद्यार्थी मित्रों? के आ हालमां जे आपणे एम कहे कोविड-19 नी असर छे, ए अंतर्गत दरेक विद्यार्थीओ घरे बेठा बेठा पोतानुं लेसन अने एम कहे कि विद्यार्थीओ अभ्यास करी रह्या छे, तो ए अंतर्गत आपणे पण આવી એક પ્રવૃત્તિઓમાં જો કે જે છે ગણિત ગમત, અને ગણિત ગમત થી આપણે આપણી શરૂઆત કરીએ, બરોબર છે વિદ્યાર્થી મિત્રો? તો પહેલા પાઠનું નામ છે રાષ્ટ્રીય ફળ કેરી। રાષ્ટ્રીય ફળ કેરી મતલબ કે આ આખા પાઠની અંદર આપણે કેરી વિશે ચર્ચા કરવાની છે, બરોબર છે વિદ્યાર્થી મિત્રો? તો જોઈએ આપણે, હવે એના માટે થઈ આપણને પાઠની અંદર સૌ પ્રથમ તો પંક્તિઓ આપેલી છે, કાંજી સુણે કોયલ કેરી કુંજ, કેરી બગીચે, અને બીજી એક પંક્તિ આપેલી છે મીઠી સુગંધી છુ સોરઠની કેરી, હું છું કેસર। તો આવી બે પંક્તિઓ, જો પહેલી પંક્તિ છે કાંજી સુણે કોયલ કેરી કુંજ, કેરી બગીચે, એટલે કે કાંજી છે એ સુણે એટલે કે સાંભળે છે કોયલનો અવાજ, કુંજ એટલે કે એની જે કુહુ કુહુનો જે અવાજ છે એ સાંભળે છે, ક્યાં? તો કે કેરીના બગીચામાં, કે કોયલો ક્યાં હોય છે? તો કે કેરીઓના બગીચામાં હોય છે। તો હવે આની અંદર આપણે ચર્ચા કરીએ તો સર આમાં શું આપણે ભણવાનું છે એવું ગણિત માટેનું? તો ગણિત માટેનું આમાં એવું કહે છે કે એની કુલ અક્ષર ગણવાની વાત કરે છે। તો કુલ અક્ષર ગણીએ તો સૌ પ્રથમ આપણે જોઈએ તો પહેલી હરોળમાં હરોળ કેને કહેશું? તો કે હરોળમાં જે આ આડી લાઈન છે ને એને હરોળ કહેવાય, બરોબર છે? તો પહેલી આડી હરોળની અંદર 1, 2, 3, 4, 5 અક્ષર છે, પછી બીજી આડી હરોળની ચર્ચા કરીએ તો બીજી હરોળની અંદર 1, 2, 3, 4, 5, 6, 7 અક્ષર છે, પછી ત્રીજી હરોળની વાત કરીએ તો 1, 2, 3, 4, 5 અક્ષર છે, એમાં 5 અક્ષર છે, બરોબર છે વિદ્યાર્થી મિત્રો? તો હવે તમે અહીંયા જોઈ શકો છો કે પહેલી હરોળમાં 5, બીજીમાં 7, ત્રીજીમાં 5, તો અહીંયા કહે કુલ અક્ષર જોઈએ તો કુલ કેટલા? 5 ને 7 12 12 ને 5 17 અક્ષર થાય છે, બરોબર છે? શું થાય છે? કુલ 17 અક્ષર થાય છે, કે જે એક પંક્તિ છે, અને આ જે પંક્તિ છે એને શું કહેવામાં આવે છે? હાઈકુ કહેવાય છે। શું કહેવાય છે? હાઈકુ કહેવાય છે। શું કહેવાય છે? આ હાઈકુ કહેવાય છે। જે હાઈકુ શું છે? તો કે જાપાનનો એક સાહિત્યનો પ્રકાર છે। શું છે? સાહિત્યનો પ્રકાર છે। જેમ કે આપણે
छंद आवे, लोकगीत आवे, एवी रीतना जापान नो एक साहित्य नो प्रकार छे के जेमा शू होय एनी अक्षर मां कुल संख्या 17 होय छे। पहली हरोळ मां 5, बीजी मां 7 अने त्रीजी मां पण 5, आवुं ज कंईक एनुं बंधारण होय छे। तो बंधारण पण आवुं छे, बराबर छे विद्यार्थी मित्रों। हवे एवी ज रीतना अहींया आपणे तो के बीजी एक पंक्ति छे एमां जोईए, मीठी सुगंधी छू सोरठनी केरी हूँ छू केसर, बराबर छे विद्यार्थी मित्रों। तो एमां पण जोईए तो 1 2 3 4 ને 5, तो के 5 अक्षर। पछी एना पछीनी हरोळ मां गणीए तो 1 2 3 4 5 6 ને 7 अक्षर। पछी एना पछी फरी पाछा गणीए तो 1 2 3 4 ને 5 अक्षर। तो आमां पण तमे शुं विद्यार्थी मित्रों जोवो छो तो के पहली हरोळ मां 5, बीजी मां 7, त्रीजी मां 5, तो एवुं ज बंधारण छे आनी अंदर पण जोवा मळे छे। तो आने पण शुं कहेवामां आवे छे, एक हाइकू कहेवामां आवे छे, जे जापाननो एक साहित्यनो प्रकार छे। હવે આવી જ રીતના તમે કેરી વિશેની કોઈ પણ બાબતોની ચર્ચા પણ કરતા હશો અથવા તો કોઈ વાર્તા પણ તમે એની જાણેલી હશે, અને કેરીના ઘણા બધા બાળ મિત્રો અહીંયા ચિત્રો પણ આપણને આપેલા છે, તો જેમાંના ચિત્રોની આપણે અહીંયા ચર્ચા કરીએ તો અમુક ચિત્રનો આકાર એમાં દોરેલો છે। કેવો આકાર છે? આવો। એ સિવાય હજી બાજુમાં પણ બીજો એક આકાર દોરેલો છે, તો આ શેનો આકાર થયો વિદ્યાર્થી મિત્રો? તો કે કેરી માટેનો, બરોબર છે, કે જેની અંદર અલગ અલગ ચિત્રકળા કરી અને એને વિવિધ જગ્યાએ શું કરવામાં આવે છે? તો કે ભાત ચિત્ર તરીકે શું કરવામાં આવે છે? ઉપયોગ કરવામાં આવે છે। હવે ભાત ચિત્ર એટલે શેની અંદર? તો કે તમે જે સાડી, ગાદલા, ઓશિકા, એ સિવાય ગાલીચાઓ અને ભરત ગૂંથણની અંદર આવી ડિઝાઇન છે, તમે એની અંદર શું થતા હોય છે? તો કે જોયેલી હોય છે। તો આ વાત હતી આપણી શેના માટેની? તો કે કેરી વિશેની। જ્યારે તમે કેરી વિશે વિચારો ત્યારે કેવા આકારો મનમાં આવે? નીચે મુજબનું ચિત્ર બનાવો જેમાં તમે વિચારેલી વિવિધ આકારોનો ઉપયોગ થશે। હવે એની અંદર આપણને ઘણી બધી ભાત ચિત્રો આપેલા છે, જો વિદ્યાર્થી મિત્રો આની અંદર તમે અહીંયા જોઈ શકો છો કે આપણને આ ગણિતના પાઠ્યપુસ્તકની અંદર આપણને અહીંયા આ ભાત ચિત્રો આપેલા છે। તો આ ભાત ચિત્રો છે એ તમે ક્યાં જોયા હોય? તો કે સાડીની અંદર જોયા હોય, કોઈ ગાલીચાઓ હોય એની અંદર, અથવા તો કોઈ એવા ઓછાળ હોય જે કે જે પાથરવાના છે એની અંદર પણ આવા તમે ભાત ચિત્રો એટલે કે ડિઝાઇન છે એની તમે જોતા હો, કે જેને કેવી ચિત્ર કહેવાય છે? તો કે કેરી આકાર કહેવામાં આવે છે। અને કેરીને સંસ્કૃત ભાષામાં શું કહેવામાં આવે છે? તો કે કેરી જે છે એને કેરીને સંસ્કૃતમાં આમ્ર કહે છે। શું કહેવાય છે? આમ્ર કહેવામાં આવે છે। હવે આમ્રનો આકાર આપણે કીધું, શું? તો કે ભરત ગૂંથણમાં ચિત્રો, રંગો, દાગીનામાં સામાન્ય રીતે આપણને જોવા મળતા હોય છે। હવે એથી આગળ કહીએ તો ગુજરાતના ગીર સોમનાથ જિલ્લાના તાલાળા તાલુકા એ કેસર કેરીના ઉત્પાદનમાં વિશ્વ પ્રસિદ્ધ છે। વિશ્વ પ્રસિદ્ધ ગીર સોમનાથ જિલ્લાનું તાલાળા તાલુકો પ્રખ્યાત છે। કેસર કેરી માટે, કઈ માટે? કેસર કેરી માટે પ્રખ્યાત છે, બરોબર છે વિદ્યાર્થી મિત્રો? તો કે ગીર સોમનાથ જિલ્લાનો
તાલાળા તાલુકો કેવી કેરી કેરી માટે? તો કે કેસર કેરી માટે પ્રખ્યાત છે. તાલાળા ગીરને કેસર કેરીની રાજધાની કહેવાય શકાય છે. અહીંની વાડીઓ એ આંબાવાડીઓ તરીકે ઓળખાય છે. આ આંબાવાડીઓ આ વિસ્તારની જીવાદોરી છે. જીવાદોરી એટલે કે એના ઉપર એની આજુબાજુ રહેતા લોકો એટલે કે તાલાળા તાલુકાની અંદર રહેતા લોકો છે એમનું જીવન કેના ઉપર નિર્ભર છે? તો કે કેસર કેરી માટે. જ્યારે કેરીની સીઝન આવે ત્યારે તે પોતાનું જીવન ધોરણ એના ઉપરથી ચલાવતા હોય છે. એક બોક્સમાં અમે આવ્યા મોર વાર્તા કહેશું પોર. હવે એક આવી સરસ મજાની નામણી એવી નાનકડી એવી એમ કે છે ને કે કહેવત છે. શું કહેવત છે? કે આંબે આવ્યા મોર વાર્તા કહેશું પોર. પોર એટલે કે આવતા વર્ષે એમ. એટલે કે આપણો ગુજરાતીનો એવો શબ્દ છે કે જેને શું કહેવાય પોર. કે પેરું પોર નો મતલબ થાય છે આવતા વર્ષે. વસંત ઋતુમાં આંબા પર સૌ પ્રથમ મોર ફૂલ આવે છે. ત્યાર પછી તે આંબા પર કેરી આવે છે. જો વસંત ઋતુ દરમિયાન શું થાય છે? સૌ પ્રથમ જે આંબો હોય એ આંબાના વૃક્ષ પર નાના નાના ફૂલ આવતા હોય છે. એ નાના નાના ફૂલ જ્યારે ઉગે અને ઉગે ત્યારે એને શું કહેવાય? તો કે આંબા ઉપર મોર આવ્યા છે એવું કહેવામાં આવે છે. અને જ્યારે એ મોર સતત એની અંદર રહે, ખીલે, ફૂલ ખીલે અને પછી કરમાય અને એમાંથી એક નાનકડા એના જે પર્ણો છે એ પર્ણો તૂટી જાય અને પછી ધીરે ધીરે એ એમાંથી શું ઉગતી હોય છે? તો કે કેરી છે એ ઉત્પન્ન થતી હોય છે. તો આ વાત હતી આપણે શેના માટેની? કેસર કેરી માટેની. ત્યાર પછી તે આંબા પર કેરી આવે એટલે કે સૌ પ્રથમ શું આવે છે? તો કે આંબા ઉપર મોર આવે છે અને મોર આવ્યા પછી એના આંબા ઉપર કેરી આવે છે. કેરીને આંબા પરથી ઉતારી ઢગલો કરવામાં આવે છે. આ ઢગલામાંથી ગુણવત્તા મુજબ કેરીઓને બોક્સમાં પેક કરી અને આ વિસ્તારના માર્કેટ યાર્ડમાં મોકલવામાં આવે છે. બરોબર છે વિદ્યાર્થી મિત્રો? કે જેમ આપણે આપણા ગુજરાતના આપણા મોરબીની વાત કરતા હોય કે આપણા આજુબાજુના વિસ્તારમાં ખેતીની વાત કરતા હોય કે જેમ માની લો કે આપણે કપાસ વાવેલો હોય તો કપાસ વાવીએ, કપાસ ઉગે, ઉગે એટલે એની અંદરથી નાના નાના શું આવે? તો કે એના ગીંડવા આવે. એ ગીંડવા છે એ જ્યારે મોટા થાય અને ખીલે એટલે એની અંદર શું આવે? તો કે રૂ આવે. એ રૂને આપણે વીણી અને પછી ભેગું કરી અને આપણે ક્યાં મોકલતા હોય છે? યાર્ડમાં મોકલતા હોય છે. તો એવી જ રીતને આ તાલાળા તાલુકાના લોકો શું કરતા હોય છે? તો કે આંબા ઉપર જ્યારે મોર આવે, મોર આવ્યા પછી એમાંથી જ્યારે એ કેરી છે એ ઉગે ત્યારે કેરી ઉગે એટલે એને તોડી અને એ લોકો બોક્સમાં પેક કરી અને ક્યાં મોકલતા હોય છે? એવી જ રીતના માર્કેટ યાર્ડની અંદર મોકલતા હોય છે. હવે વિદ્યાર્થી મિત્રો, આ વાત કરી હતી થોડીક ગમત વિશેની. શેની વાત કરી હતી? ગમત વિશેની. કે આમાં તો આપણે કરી ગમત અને હવે હવે આપણે જોવાનું છે થોડુંક ગણિત. શું જોવાનું છે? ગણિત. બરોબર છે વિદ્યાર્થી મિત્રો? તો હવે જોઈએ આપણે ગણિત. હવે આપણે જોઈએ ગણિત. હવે એવું કે છે કે એક બોક્સમાં 18 નંગ કેરી હોય. શું કહે છે વિદ્યાર્થી મિત્રો? એક બોક્સ કેટલી કેરી છે? 18 નંગ કેરી છે. કેટલી છે? 18 નંગ કેરી છે. હવે તેવા તમારા વર્ગના વિદ્યાર્થીઓની સંખ્યા જેટલા બોક્સ લેવામાં આવે છે. હવે એવું કીધું કે ભાઈ તમારા વિદ્યાર્થીઓની સંખ્યા એટલે કે તમારા ક્લાસરૂમમાં વિદ્યાર્થીઓની જેટલી સંખ્યા છે એટલા આપણે શું લેવાના છે? બોક્સ લેવાના છે. તો માની લ્યો કે એટલે આપણે શું કરીએ? માની લ્યો એટલે એનો મતલબ ગણિતમાં શું કહેવાય એને? તો કે ધારો કે. આવો શબ્દ યાદ રાખજો. તમે આગલા ધોરણોમાં પણ જ્યારે ભણશો ત્યારે પણ આ ધારો કે શબ્દ છે ખૂબ જ ઉપયોગ થવાનો છે. તો હવે આપણે કહીએ કે માની લ્યો ધારો કે ક્લાસરૂમમાં 20 વિદ્યાર્થીઓ શું કરે છે? રહે છે. એટલે કે 20 વિદ્યાર્થીઓ છે. તો એક વિદ્યાર્થી માટે કેટલું છે? એક બોક્સ છે. જોજો વિદ્યાર્થી મિત્રો,
एक बॉक्स में 18 रन केरी छे अने आपने एवं कहे छे के एक विद्यार्थी पासे एक बॉक्स छे तो अपना क्लासरूम में केटला बॉक्स हशे तो के 20 बॉक्स हशे। हवे तमाम बाळकों ने शुं कहेवामां आवे छे तो के तमाम बाळकों ने तेने खोली अने केरी नो शुं करवानो ढगलो करवानो कीधु छे। एटले के दरेक विद्यार्थी छे एने पोतानी पासे जे बॉक्स रहेलू छे एक एक ई एक एक बॉक्स दरेक विद्यार्थी शुं करवानो ढगलो करवानो छे। शुं करवानो छे? ढगलो करवानो छे। एक विद्यार्थी पासे केटला बॉक्स छे? एक बॉक्स छे। केटला छे? एक बॉक्स छे। तो धारो के क्लासरूम में केटला 20 विद्यार्थीओ छे तो क्लासरूम में केटला बॉक्स थाय? तेथी क्लासरूम में केटला थया? 20 बॉक्स थाय। केटला? કેટલા? 20 બોક્સ થાય। હવે આપણને એવું કહે છે કે ઢગલો કરવામાં આવે તો કેટલી કેરી થાય। હવે માની લો કે ઢગલો કરવાનું કીધું એટલે શું કરવાનું? બધાયની ભેગી કરવાની કે એક બોક્સમાં કેટલા છે તો કે 18 અને તો ક્લાસરૂમમાં કેટલા બોક્સ હતા તો કે 20 બોક્સ હતા તો કુલ કેરી કેટલી થાય એક ઢગલાની અંદર। તો એના માટે થઈને શું કરીશું તો આવી રીતના લખશું કે એક બોક્સ બરાબર 18 નંગ તો 20 બોક્સ બરાબર ખાલી જગ્યા એટલે કે કેટલા થાય। હવે વિદ્યાર્થી મિત્રો તમને એક સાદી અને શોર્ટ ટ્રીક સમજાવું શેના માટેની તો કે ત્રિરાશી મૂકવાની આને શું કીધું કહેવાય? ત્રિરાશી મૂકી કહેવાય। અને એક સાદું અને સરળ સિમ્પલ ત્રિરાશી મૂકવાની ટ્રીક છે કે તમને ખબર ન પડે કે સર આમાં કયું નંગ શું શોધવાનું છે શું કાય। તમારે ખાલી એક વસ્તુ યાદ રાખવાની કે શોધવાનું શું છે અને આપેલું શું છે। તો અહીંયા આપણે જોયું કે એક બોક્સ અને 18 નંગ આવું આપ્યું હતું। એક બોક્સ અને 18 નંગ આપણને આપેલું હતું અને એવું કીધું હતું કે એક વિદ્યાર્થી પાસે એક બોક્સ છે। હવે સંખ્યા છે એ આપણને કીધી નહોતી એ આપણને ધારવાની કીધું હતું અંદાજિત તમે લઈ લ્યો એવું કીધું એટલે આપણે અંદાજિત લઈ લીધી કે ભાઈ 20 વિદ્યાર્થીઓ છે તો 20 વિદ્યાર્થી એટલે કેટલા બોક્સ થયા? 20 બોક્સ થયા મતલબ કે બોક્સ બે વખત આવ્યું એક બોક્સ આવ્યું અને 20 બોક્સ આવ્યા જ્યારે નંગ એક જ વખત આવ્યા નંગ એક જ વખત આવ્યા। તો હવે શું કરવાનું કે તમને જે મૂલ્ય શોધવાનું કીધું હોય કે કેટલી કેરી છે કેટલા નંગ કેરી છે તો જે શોધવાનું હોય એને તમારે હંમેશા કેટલી બાજુ રાખવાનું? તમારી જમણી બાજુ રાખો અને જે આપેલું હોય બાકીના બે વસ્તુઓ એને તમારે કઈ બાજુ રાખવાની? ડાબી બાજુ રાખવાની થાય। તો અહીંયા કણે આપેલું છે એક બોક્સ 18 નંગ એટલે કે નંગ શોધવાના તો નંગને આપણે કેટલી બાજુ રાખ્યા? ડાબી બાજુ અને બોક્સ આપેલા છે એટલે આપણે એને કેટલી બાજુ લખ્યા? જમણી બાજુ ડાબી બાજુ લખ્યા અને આપણે એને જમણી બાજુ લખ્યા। તો હવે હવે શું કરીશું તો કે 20 ગુણ્યા 18 જો આમ ક્રોસમાં ગુણાકાર કરવાનો શું કરવાનો? ક્રોસમાં આ બે નો ગુણાકાર થાય તો કે 20 ગુણ્યા 18 અને આ એક છે એ છેદમાં આવે ક્યાં આવે? છેદમાં આવે પણ છેદમાં એક હોય એટલે કે એનો ભાગાકાર થાય પણ એકડો છે એટલે એને આપણે લખવાની જરૂર નથી કેમ કે એક વડે ગમે એનો ભાગાકાર કરશો અહીંયા સંખ્યા જે જવાબ આવે એ ફરી પાછા કેટલા આવશે તો કે આ બેનો જે ગુણાકારનો જવાબ આવશે એના એ આવશે એટલે એક આપણે લખતા નથી પણ જ્યારે એક થી કે મોટી સંખ્યા હશે ને ત્યારે આપણે એને છેદમાં લખવા પડશે। બરોબર છે વિદ્યાર્થી મિત્રો? તો જોઈએ હવે 20 ગુણ્યા 18 આનો ગુણાકાર કરવો એટલે શું કરાય? 20 ગુણ્યા 18 એમ કરાય તો કે ના અહીંયા મીંડું છે ને એટલે મીંડા વાળો ગુણાકાર હોય ને એકદમ સહેલો હોય હવે આગળ એક જ અંક છે અને અહીંયા 18 છે તો 18 નો પાળો યાદ કરાય 18 એક 18 18 દૂ 36 એટલે કે 36 જવાબ આવ્યો અને પાછળ શું છે મીંડું તો અહીંયા મીંડું મૂકી દો એટલે આટલા નંગ કેરી થાય કેટલા નંગ 18 નંગ કેરી થાય। બરોબર છે વિદ્યાર્થી મિત્રો? સમજાઈ ગયું બરોબર? હવે આગળ આપણને એવું કહે છે કે કુલ કેરીનો ઢગલો થાય કેટલી કેરીનો ઢગલો થાય તો કે 360 નંગ કેરીનો ઢગલો થાય આપણે 20 બોક્સ દરેક વિદ્યાર્થી પાસે થાય ઠેલવા તો
બરાબર 360 થઈ. હવે એ 360 છે તેમાંથી હવે આપણે ઢગલો પછી અલગ અલગ કરવાનો છે વળી પાછો, પણ હવે શું કરવાનું છે તો કે હવે આપણે એ અલગ ઢગલો કરતો જવાનો, પણ એક ઢગલામાં કેટલી કેરી તો કે 10 કેરી બનાવવાની. કેટલી? 10 કેરી બનાવવાની છે. એક ઢગલામાં 10 કેરી બનાવવાની છે તો કેટલા ઢગલા થાય? શું કહેવા માંગે છે? 10 કેરીનો એક ઢગલો તો કુલ કેટલી કેરી છે? 360 નંગ કેરી છે તો કેટલા ઢગલા થાય? બરોબર છે વિદ્યાર્થી મિત્રો? તો જોઈએ હવે આગળ શું કરવાનું આમાં. તો કે 10 નંગ કેરીનો કેટલા ઢગલા થાય? એક ઢગલો તો કેટલા કેરીના નંગ છે? 360 નંગ કેરીના કેટલા ઢગલા થાય? જો વિદ્યાર્થી મિત્રો, મેં તમને કીધું હતું કે આપણે શું કરવું, અહીંયા જે અંકો એનો શું થાય? અહીંયા ભાગાકાર થશે. હવે આ બે નો આપણે શું કરવાનો? ગુણાકાર. 360 ગુણ્યા 1 કરો તો કેટલા આવે? 360 જ આવે. એટલે અહીંયા 360 ગુણ્યા 1, પણ 1 ને લખવાની જરૂર છે નય, કેમ કે 1 ગુણ્યા 1 1 ગુણ્યા 360 કરો એટલે ફરી પાછો એના એ જ આવે, કેમ કે 1 છે એ કેવી છે? તટસ્થ સંખ્યા કહેવાય એના માટે, ગુણાકાર માટે. હવે છેદમાં અહીંયા જે સંકો એ ક્યાં આવશે? છેદમાં આવશે, એટલે કે છેદમાં 10. હવે આ મીંડું મીંડું શું થાય? જાય. શું થાય? મીંડું મીંડું જાય. જો હંમેશા મીંડા ક્યાં ઉડાડવાના? છેલ્લા જ ઉડાડવાના, વચ્ચેના ઉડાડવાના નહીં. માન લો કે આમ હોત 306/10, આમ હોત તો આ વચ્ચેનું મીંડું ઉડી જાય અને આ 36 થઈ જાય, તો કે ના, તો આ તમારું શું થાય? ખોટું પડે. હંમેશા છેલ્લા જ મીંડા ઉડે, પાછળના જ મીંડા ઉડે, એ યાદ રાખવાનું. હવે આ મીંડા મીંડા ગયા, હવે 36ના છેદમાં એક વરી એક આવ્યો, હવે એકની કાંઈ જરૂર છે નહીં, એટલે કેટલા આવે? તો કે 36 ઢગલા થાય. બરોબર કે 10 ના ઢગલા કરો તો એવા 36 ઢગલા થાય 360 કેરી હોય ત્યારે. બરોબર છે વિદ્યાર્થી મિત્રો? હવે એથી આગળ હવે એવું કહે છે કે સારું, એક જ આંબામાંથી સીઝન દરમિયાન જો 12 કિગ્રા વજનના 18 બોક્સ ભરાય તેટલી કેરી ખેડૂત ઉતારે છે. શું કહેવા માંગે છે? કે એક જ આંબામાંથી સીઝન દરમિયાન જો 12 કિગ્રા વજનના 18 બોક્સ ભરાય, શું કહેવા માંગે છે? કે એક આંબામાંથી સીઝન દરમિયાન 12 કિગ્રા કેરી નું એક બોક્સ માં કેટલું? તો કે 12 કિગ્રા. 12 કિગ્રા વજનના કેટલા બોક્સ ભરવાના છે? 18 બોક્સ ભરાય. એક જ આંબામાંથી, કેમાંથી? એક જ આંબામાંથી ભરાય છે. એક બોક્સમાં 12 કિલોગ્રામ વજન સમાવે છે અને એવા 18 બોક્સ એક જ આંબામાંથી ભરાય છે. કેટલા 18 બોક્સ છે? એક જ આંબામાંથી ભરાય છે. તો ખેડૂત ઉતારે છે તો આંબાવાડીમાંથી આ સિઝનમાં ખેડૂતે કેટલા કિગ્રા અને કેટલા બોક્સ કેરી ઉતારી હશે તેનો પણ અંદાજ લગાવો. હવે એક જ આંબામાંથી સિઝન દરમિયાન જો શું કહે છે વિદ્યાર્થી મિત્રો આપણને, કે 18 બોક્સ ભરાય તેટલી કેરી ઉતારે છે. હવે એક જ આંબામાંથી સિઝન દરમિયાન કેટલી? 12 કિગ્રા કેરી ઉતારે છે. તો વિદ્યાર્થી મિત્રો, એક બોક્સમાં 12 હોય તો 18 બોક્સમાં કુલ કેટલા કિગ્રા કેરી હોય? શું કહે છે આપણે વિદ્યાર્થી મિત્રો? કે માની લો કે આપણે કહે છે એક બોક્સમાં 12 કિગ્રા, તો 18 બોક્સમાં કુલ કેટલા કિગ્રા કેરી હોય? તો અહીંયા કણે ત્રિરાશિની અંદર સીધો જ આનો શું કરું છું? હું ગુણાકાર કરી દઉં છું. હવે 18 બોક્સમાં કેટલા કિગ્રા કેરી હોય તો આનો સીધો આનો ગુણાકાર 18 × 12, ગુણાકાર કરો. બસો ને
सोल, बसो ने सोल, आ शू मू आपने एकज आंबा माथी सीजन दरमियान, एकज आंबा माथी सीजन दरमियान उतरती केरी छे। उतरती केरी 216 किग्रा छे के एक बॉक्स में 12 किग्रा एवा केटला 18 बॉक्स केटला दरमियान उतरे छे एकज सीजन दरमियान, एक सीजन दरमियान उतरती केरी छे एटले एक तो एक सीजन दरमियान केटली तो के 216 किग्रा एक आंबा माथी केरी उतरे। तो हवे आपणे के छे के खेडूत कुल सीजन दरमियान केटलू उत्पादन करते हो तो एना माटे आपने शू खबर होवी जोईए तो के आंबा, शू खबर होवी जोईए आंबा के खेडूत पासे केटला आंबा छे। तो वरी पाछो आपणे शू करवानुं, आपणे आपेलू नथी तो वरी पाछो आपणे शू नो उपयोग करवानो, अहीं आगळ आव्युं तो शू करवानुं धारो के नो उपयोग करवानो, तो वरी पाछो आपणे अहीं शू करशुं धारो के खेडूत पासे केटला आंबा छे, तो आपणे एम कहीए के 30 आंबा छे, केटला 30 आंबा छे। हवे एक ज आंबा माथी एक सीजन दरमियान केटली उतरती थी केरी 216, एक आंबा माथी एक सीजन मां केटली केरी उतरे छे 216 किग्रा केरी उतरे छे। तो हवे खेडूत पासे केटला आंबा छे, 30 आंबा छे, तो 30 आंबा माथी एक सीजन मां केटली केरी उतरती होय, तो हवे वरी पाछे शू करवानुं, आ 30 गुणिया 216 એટલે કે 216 ગુણ્યા 30 ગુણાકાર કરવા માટે શું કરશું, 30 ગુણ્યા 216 કરવાના, પણ સીધો ગુણાકાર જો શીખવાડું તો શું કરવાનું, તો કે આ મીંડું છે એને પાછળ એમને એમ રાખવાના, 6 નો ગુણાકાર આ 3 નો ગુણાકાર આ બધા હારે કરી નાખવાનો, 3 6 આમ કરવાનું, આ મીંડું એમને 3 6 18 નો આઠડો વધી પડી 1, 3 1 3 ને 1 4, 3 2 ને 6 એટલે 6480 કિગ્રા કેરી છે। શું થાય, આખા સીઝન દરમિયાન એટલે કે જો એની પાસે 30 આંબા હોય તો એક સીઝન દરમિયાન કેટલી કેરી ઉતારે, 6480 કિગ્રા કેરી ઉતારી શકે છે, બરોબર, એક ખેડૂત દ્વારા। હવે આ તો કિગ્રામાં મળ્યું આપણને, હવે આપણે શું મળવાનું છે, બોક્સ મેળવવાના છે। જો 12 કિગ્રા એ આપણને શું મળે છે, એક બોક્સ મળે છે, 12 કિગ્રા એ એક બોક્સ, તો આપણને કુલ એક સીઝન દરમિયાન ખેડૂત કેટલી કેરી ઉતારે છે, 6480, તો 6480 કિગ્રા કેરી એ કેટલા બોક્સ થાય। હવે ફરી પાછું શું કરવાનું, 6480 એને ગુણ્યા 1, 1 લખવાની જરૂર નથી, સીધા આ 12 અહીંયા ઉપર આવી ભાઈ ક્યાં આવે, છેદમાં આવે, અહીંયા કણે છેદમાં। હવે આનો ભાંગાકાર 6480 એને ભાંગ્યા 12, 12 પંચા 60, 0 ઉપરથી ઉતાર્યો ચોગડો, અહીંયા 8, 12 ચોખ્ખું 48, 0 0, હવે જીવ શૂન્ય બાકી છે, અહીંયા નીચે શૂન્ય ઉતારો એટલે એક શૂન્ય ઉપર મૂકવો પડે, તો ભાંગાકાર આવ્યો 540 બોક્સ, શું આવ્યું, 540 બોક્સ, અહીંયા બોક્સ હતા એટલે આપણને શું મળે, જવાબ બોક્સમાં જ મળે, બરોબર છે વિદ્યાર્થી મિત્રો। તો એક સીઝન દરમિયાન કિલોગ્રામમાં જો પૂછે તો 6480 કિગ્રા કેરી ઉતારે છે, અને જો બોક્સમાં પૂછે તો 540 બોક્સ કેરી છે એ એક સીઝન દરમિયાન એક ખેડૂત ઉતારી શકે છે, બરોબર છે વિદ્યાર્થી મિત્રો। તો આ વાત હતી આપણને ગણિત ગમત વિશેની। હવે વિદ્યાર્થી મિત્રો આવી જ રીતના તમને એક હોમવર્કનો દાખલો છે કે માની લો કે તમારું વજન કેટલા કિગ્રા છે એવું કહેવામાં આવેલું છે, તો
કેટલાક ઈકરા વજન છે ત્યાં ખાલી જગ્યા આપી છે ત્યાં તમારે તમારું વજન લખવાનું થાય છે તો અહીંયા તમારું વજન લખ્યું હવે તમારા જેવા 12 બાળકોનું એક સાથે વજન લગભગ ખાલી જગ્યા થાય કે તમારું વજન એક વિદ્યાર્થીનું વજન કેટલું છે માન્યો કે આપણે એમ કહીએ કે ભાઈ તમારું વજન છે એ 25 કિગ્રા છે સરેરાશ વજન આપણે ગણીએ તો તમારા જેવા 12 વિદ્યાર્થીઓ હોય તો એનું વજન કેટલું થાય તો કે 25 ગુણ્યા 12 જેટલું થાય પછી આગળ એવું કહે છે કે તમારા જેવા 12 બાળકોનું જે વજન થાય એ તેના કરતા આ આંબાવાડીમાં ઉતરતા કુલ કેરીનું વજન વધારે કે ઓછું થાય એટલે કે તમારે જે કુલ સરવાળો જવાબ આવે ગુણાકાર કરો એટલે એ આના કરતા વધારે છે કે ઓછો એ તમારે કહેવાનું રહે છે જો ઓછો આવે તો એમ કહેવાનું કે આંબામાં એક સીઝન દરમિયાન ઉગતી કેરી કરતા બાળકોનું વજન ઓછું છે અને જો તમારો કુલ જવાબ મોટો આવે 6480 કરતા તો તમારે એમ કહેવાનું કે બાળકોનું કુલ વજન છે એક સીઝન દરમિયાન ઉતરતી કેરી એના કરતા વધારે છે જો વધારે હોય તો વધારે કહેવાનું ઓછું હોય તો ઓછું કહેવાનું રહેશે અને આવી જ રીતના અને એનો આગળનો દાખલો છે બરોબર છે વિદ્યાર્થી મિત્રો તો આપણે આના પછીનો જે વજનવાળો દાખલો છે એ દરેક વિદ્યાર્થીએ ઘરે પોતાના બેઠા બેઠા અભ્યાસ કરવાનો છે અને ગણવાનો છે બરોબર છે વિદ્યાર્થી મિત્રો તો આપણે પહેલા ભાગની અંદર ગણિત ગમ્મતની અંદર અહીંયા સુધી ભણશું અસ્તું